एक तरफ वालीओ फी घटाडवानी मांग साथे सरकारना द्वार खखड़ावी रह्या छे, बीजी तरफ शाळा फी घटाडवानुं नाम नथी लेती। आ परिस्थितिमां सूरतनी एक शाळाए उदाहरणरूप कामगीरी करी छे अने कोरोनामां पिताने छत्रछाया गुमावनार बाळकोने धोरण 12 सुधी मफत शिक्षण आपવાની દિશામાં આગળ આવી છે। કોરોનાના કારણે શાળાઓનું શૈક્ષણિક સત્ર હજુ શરૂ થઈ શક્યું નથી। એવામાં કેટલીક સ્કૂલોએ ગયા વર્ષે બંધ રહેલી શાળાઓમાં અભ્યાસની ફી તો લીધી જ છે, આ વર્ષે પણ ફી એડવાન્સ પેટે લેવામાં આવી રહી છે। ત્યારે સુરતની એક શાળા એવી છે કે જે આ મહામારી દરમિયાન વિદ્યાર્થી અને વાલીઓની વહારે આવી છે। આ મહામારીમાં જે વિદ્યાર્થીઓએ પોતાના પિતાની છત્રછાયા કોરોનાના કારણે ગુમાવી હોય તેવા વિદ્યાર્થીઓને તે જ્યાં સુધી શાળામાં ભણે ત્યાં સુધી ફી ન લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। અડાજણ ખાતે આવેલ વિદ્યાકુંજ અને વિદ્યાદીપ સ્કૂલના ટ્રસ્ટી મહેશ પટેલ અને મુકુંદ પટેલે જણાવ્યું કે કોરોનામાં પિતાની છત ગુમાવનાર બાળકની તે અંગ્રેજી કે જે હિન્દી માધ્યમની સ્કૂલમાં જ્યાં સુધી અભ્યાસ કરશે ત્યાં સુધી શિક્ષણની ફી નહીં લે। છેલ્લા 2 વર્ષથી જે મા બાપના ઘરે માત્ર 2 દીકરી છે તો બીજી દીકરીને ફીમાં 50% રાહતનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। બાળકોની શૈક્ષણિક કારકિર્દીમાં દીપકને સળગતો રાખવા અને પ્રકાશિત રાખવા આ નિર્ણય લેવામાં આવ્યો છે। પરિવાર હંમેશા કોઈ પણ પ્રકારની સંકટમય પરિસ્થિતિ હોય ત્યારે લોકોની વચ્ચે રહી છે, એની સેવાનું પ્રથમ માધ્યમ બને છે। અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે કોરોનાની મહામારીમાં બીજી લહેરમાં અનેક બાળકોએ પોતાના પિતા ગુમાવ્યા છે, તેમનું શૈક્ષણિક તેમની કારકિર્દી મુરઝાઈ ન જાય, ખોરવાઈ ન જાય એટલા માટે વિદ્યાકુંજ પરિવારના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જડવે પટેલ સાહેબ સાથે અમે સૌ આચાર્યોએ મળીને આ વિચારને અમલમાં લાવવા માટે નક્કી કર્યું અને ત્યાર પછી પ્રેસ અને મીડિયાના સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે અમે એડ કરી ત્યારે અનેક પરિવારોના કોન્ટેક્ટ થયા છે। અત્યારે 2 દિવસમાં 12 પરિવારને અમે એડમિશન આપી ચૂક્યા છીએ।